देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों आज पुरुषोत्तम मासनो 27मो दिवस अने त्रीजो अध्याय एनो 22मो 23मो ने 24मो श्लोक। 22मा श्लोक में भगवान एम के कि अर्जुन मारे आ त्रण लोक में कशुं ज करवानुं नथी, मने कोई अपेक्षा नथी, छताय हूँ कर्तव्य मारुं स्वकर्तव्य चूकतो नथी, हूँ कर्म में ज वर्तुं छुं। आगळना श्लोक में कहूँ अर्जुन सावधान थईने जो हूँ आ मारू कर्तव्य कर्म ना करूँ तो समाज बधा लोको मारा मार्ग ने अनुसरे अने लोको नष्ट भ्रष्ट थई जाए, हूँ वर्ण संकर प्रजानो कारण बनू। वर्ण संकर प्रजा उत्पन्न थाय अने वर्ण संकर प्रजा ज्यारे उत्पन्न थाय त्यारे आखो समाज खलास थई जाय छे, स्त्रीओ पण भ्रष्ट थाय छे। आ वात भगवान अर्जुन ने करे छे। माटे अर्जुन तारे पण क्षत्रिय ने गैर ते जन्म लीधो छे अने क्षत्रिय नु स्वकर्तव्य छे युद्ध करवू। साहेब आ संजोग आयो छे युद्ध नो, युद्ध क्षत्रिय नु कर्तव्य छे। कर्तव्य थी पलायन थवानु नथी, पण आसक्ति रहित आ कर्तव्य कर्म करीश तो आ तारो कर्म ए कर्म नहीं रे, कर्म योग बनी जशे। यार जीवन नी अंदर जे जे रोल मने तमने मळ्या छे, गृहस्थ जीवन नी अंदर ज्यारे बाप होय तो बाप तरीकेनुं मारुं कर्तव्य मारा पत्नी बाळकोनुं भरण पोषण करवुं, बाळकोने भणाववा, बाळकोने संस्कार आपवा, एक बाप तरीकेनुं कर्तव्य, एक मां तरीकेनुं कर्तव्य ए पूरी निष्ठाथी मारे निभाववुं जोईए। एक दीकरानुं कर्तव्य होय के पोताना वृद्ध मां बापनी सेवा करवी। जे मां बापे आपणने जन्म आप्यो, ખોળામાં રમાડતા શીખ્યા, મોઢામાંથી કોળિયા ઘાલી અને આપણને મોઢાની અંદર ખવડાયા, 5 કિલોનું શરીર જેના લીધે 50 કિલોનું બન્યું, એ મા બાપની સેવા કરી વૃદ્ધાવસ્થામાં, એ બીમાર હોય તો એમને દવા કરાવવી, એ દીકરાની દીકરાનું કર્તવ્ય છે સાહેબ, એ કર્તવ્ય કરવું પડે। હું શિક્ષક છું તો મારા શિક્ષક તરીકે મારા વિદ્યાર્થીઓને સારા સંસ્કાર આપવા જોઈએ, મારા વિદ્યાર્થીઓ આગળ વધે અને એટલા માટે મારે બને શક્ય એટલા બધા જ પ્રયત્નો કરવા જોઈએ। મારો વિદ્યાર્થી ડૉક્ટર બને, વકીલ બને, એન્જિનિયર બને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને, એના માટે પૂરા પ્રયત્નો મારે કરવા જોઈએ અને નિષ્ઠાથી મારે ફરજ બજાવવી જોઈએ અને બાળકોને મારે સંસ્કાર આપવા જોઈએ, એ શિક્ષક તરીકેનું મારું ફરજ છે। હું પોલીસમાં હોઉં તો પોલીસની ફરજ છે મિત્રો કે જે માણસો ગુનો કરે છે ગુનેગારોને યથાયોગ્ય ગુનાઓને પકડવા, ગુનેગારોને પકડવા, એમને યથાયોગ્ય શિક્ષા કરવી, એ પોલીસની ફરજ છે, એ પોલીસનું સ્વકર્તવ્ય છે। પણ જ્યારે હું ગુનેગારોને લાંચ લઈ ભ્રષ્ટાચાર કરી અને ગુનેગારોને પકડેલા ગુનેગારોને હું શિક્ષા કરવાને બદલે, દંડ કરવાને બદલે હું એમને છોડી મૂકું પૈસા લઈને, કુદરત કહે છે મારો મોટો ગુનેગાર બને છે। કેમ? ભગવાન કહે છે કે મેં પણ મારું સ્વકર્તવ્ય નથી છોડ્યું અર્જુન, મારે કશું જ મેળવવાનું નથી, છતાં હું સ્વકર્તવ્યમાંથી ક્યારેય વિચલિત થયો નથી, તું પણ વિચલિત ના થઈશ। અને આપણને બધાને કહે છે કે જે જે કર્તવ્ય કર્મ તમારું છે એ પૂરી નિષ્ઠાથી નિભાવો, એમાંથી ક્યારેય પલાયન ના થશો। સાહેબ સરહદ ઉપર લડનારો સૈનિક પોતાના મા બાપ, બાળકો, પત્નીની ચિંતા નથી કરતો અને 20-22 વર્ષનો દૂધમલ જવાન જ્યારે દુશ્મન દેશ સાથે લડતો હોય ને ત્યારે લડતા લડતા પોતાનું કર્તવ્ય સ્વકર્તવ્ય બજાવતા બજાવતા સાહેબ શહીદ થઈ જાય। 20-22 વર્ષના દૂધમલ યુવાનો શહીદ થઈ ગયા। તમે જુઓ કારગિલ યુદ્ધ થયું, આજે પણ સરહદ ઉપર આતંકીઓના હાથે ઘણા યુવાનો શહીદ થઈ જાય છે પોતાના કર્તવ્યનું પાલન કરતા કરતા। અર્જુન જ્યારે કર્તવ્યનું પાલન કરતા કરતા માણસ શહીદ થઈ જાય ને ત્યારે એને કર્મ ના કહેવાય, કર્મ યોગ બની જાય સાહેબ। એટલે ભગવાન સ્વકર્તવ્ય છોડવાની ક્યારેય વાત નથી કરી મિત્રો, ક્યારેય વાત નથી કરી। એટલે સંસારિક જવાબદારીઓથી, સંસારથી ભડકી જઈ, લગ્ન કર્યું, પત્ની છે, બાળકો છે, મા બાપ છે, ભાઈઓ છે, બહેનો છે, આ જવાબદારીઓથી છટકી જવા માટે જ્યારે કોઈ માણસ પોતાના પરિવારનો ત્યાગ કરી અને જંગલમાં જતો રહે છે ને ત્યારે મને હસવું આવે છે કે અહીંયા તે 4 જણા તારાથી નથા દલા, 4 જણા તને બોજ લાગ્યો અને પલાયન થઈ, સંસાર છોડી દીધો, જંગલમાં જઈને આશ્રમ બાંધ્યો ને એમાં 4,000 જણને તે વળગાડ્યા।
चार ने न तो साचव तो त्या चार हजार ने कई रीते तू साचवीश। जेटला जेटला मेजोरिटी जेटला भगवान थया ने जेने भगवान पद मळ्यु बद्दा साहेब शिव शक्ति नु स्वरूप था। ए बद्दा परनेला था, पत्नी हती, बाळको हता, मां बाप हता, भाईओ हता, बहनो हती। राम भगवान जुओ, कृष्ण भगवान जुओ, महावीर भगवान जुओ, बुद्ध भगवान जुओ, शिव शक्ति जेने आपणे कहीए छे, शिव पार्वती ए पण परनेला, लक्ष्मी नारायण जुओ। तारे मने एम थाय, कोई एम के કે સ્ત્રીમાં વિષય છે અને સ્ત્રીને મોક્ષ નથી, સ્ત્રી જ્યાં સુધી હોય આપણી પાસે ત્યાં સુધી મોક્ષની કલ્પના કરવી મુશ્કેલ છે, આવું ઘણા કહેતા હોય છે, ત્યારે મને હસવું આવે છે યાર કે ઇતિહાસ ઉપર જેના નામ અમર થઈ ગયા, જેના ફોટા જે ઘેરે ઘેર અને મંદિરોમાં પૂજાય, જેની મૂર્તિઓ પૂજાય, આખી જિંદગી પત્ની સાથે રહ્યા, એટલું નહીં પત્ની સાથે રહ્યા એમને પણ બાળકો પેદા થયા, સંસાર સુખ એમને પણ ભોગવ્યું છે। એટલે ખરેખર જે પદ, જે પરમપદ અને શાશ્વત સુખ અને મુક્તિ અને મોક્ષની જે વાતો કરે છે ને શાસ્ત્રો, એ જ સનાતન અને શાશ્વત સુખ આ સંસારમાં રહીને મેળવી શકાય છે સાહેબ। સંસારમાં રહીને પત્ની બાળકો હોવા છતાંય કુદરત કહે છે આ કશું જ નથી નડતું, અંદરનું જ્ઞાન નડે છે, બહારની કોઈ ક્રિયા નથી નડતી, અંદરનું જ્ઞાન નડે છે। એટલા માટે હું કહું છું યાર કે સ્ત્રીમાં વિષય નથી, વિષય મારીને તમારી દ્રષ્ટિમાં છે, હું પ્રૂફ આપું, એની સાબિતી આપું સાહેબ। ગોડનું ઢેફું હોય, ગોડનું ઢેફું, એ ગોડ ગળ્યો છે હું 1000% કહી શકું, કારણ કે ગોળ તમે નાના બાળકને આપો તોય ગળ્યો લાગે, ભિખારીને આપો તોય ગળ્યો લાગે, પૈસાવાળાને આપો તોય ગળ્યો લાગે, ભણેલાને આપો તોય ગળ્યો લાગે, અભણને આપો તોય ગળ્યો લાગે, મિનિસ્ટરને આપો, વડાપ્રધાનને આપો તોય ગળપણ લાગે સાહેબ। એનો સ્વભાવ ના છોડે પછી કહી શકાય કે ગોળમાં ગળપણ છે સાહેબ, પણ સ્ત્રીમાં જો વિષય હોય ને સાહેબ તો 5 વર્ષના નાના બાળકને પણ સ્ત્રીમાં વિષય દેખાવો જોઈએ, 80 વર્ષના વૃદ્ધને પણ સ્ત્રીમાં વિષય દેખાવો જોઈએ, ભાઈને પણ પોતાની બહેનમાં વિષય દેખાવો જોઈએ, બાળકને એની મામાં વિષય દેખાવો જોઈએ, નથી દેખાતો। એ પ્રૂફ કરે છે કે સ્ત્રીમાં વિષય નથી, મારી દ્રષ્ટિમાં ખામી છે, મારી દ્રષ્ટિમાં વિષયનો કીડો તો મારી દ્રષ્ટિમાં મારા મનમાં ભરેલો છે, એટલે મને સ્ત્રીમાં વિષય દેખાય છે યાર। એક જ સ્ત્રી નાનું બાળક હોય એમાં એને માના દર્શન થાય યાર, કોઈને એમાં બહેનના દર્શન થાય, અને 80-90 વર્ષનો વૃદ્ધ હોય ને તો એમાં એને દીકરીના દર્શન થાય, વિષય ના દેખાય યાર। કામી પુરુષ હોય જેમાં વાસનાનો કીડો સળવડતો હોય એને એમાં વિષય દેખાય, કારણ કે એની દ્રષ્ટિમાં ખામી છે। સ્ત્રીમાં વિષય નથી, આપણે વિષયના ચશ્મા પહેર્યા છે એટલે આ દુનિયા કાળી દેખાય છે, કાળા ચશ્મા પહેર્યા છે એટલે વિષયના ચશ્મા પહેર્યા છે એટલે સ્ત્રીમાં વિષય દેખાય છે યાર। ચશ્મા કાઢી ન જુઓ તો અંદર ભગવાન દેખાશે, સ્ત્રીની અંદર પણ ભગવાન દેખાશે, ચેતન તત્વ આત્મા સાહેબ। સ્ત્રી એ તો શક્તિનું સ્વરૂપ છે, અને મને કહેવા દો યાર કે આ ધરતી પર જેટલા જેટલા ભગવાનો થયા ને એમને માના પેટે જન્મ લેવો પડ્યો છે, એ ભગવાનોને આ ધરતી પર પગ મુકાવનાર હોય ને તો એક સ્ત્રી છે યાર। સ્ત્રીને જોઈને ક્યારે મોઢું ના ફેરવી લેશો યાર, કારણ કે એ જ સ્ત્રીએ મન તમને આ ધરતી પર પગ મુકાયો છે। સંતો થઈ ગયા, મહાપુરુષો થઈ ગયા, ભગવાનો થઈ ગયા, એ બધા એ સ્ત્રીના પેટે જન્મ લેવો પડ્યો છે, એ સ્ત્રીમાં વિષય છે એવી એ કલ્પના પણ ના કરી શકાય યાર। આ મહાનતા છે સ્ત્રીની, સહનશીલતાની મૂર્તિ એટલે સ્ત્રી। એક મારી વાત કરું
साहेब भगवान कहे कि कर्तव्य कर्म जे छे संसार में मारे पत्नी बाड़को माँ बाप बधु ये स्वकर्तव्य छोड़ी ने जे जाए छे कायर छे। एटले मने दसमा धोरण पंदर वर्षनी उम्रे तो मैं पुराणों ने भागवतों नो अभ्यास करेलो रामायण महाभारत नो अने सत्तर वर्षनी उम्रे मारा हाथ में भगवद गीता आई। सत्तर वर्षनी उम्रे भगवद गीता नी पाछड़ पड़ियो बद्दे फर्यो बद्दे फर्यो बद्दे फर्यो ज्यांथी मळे त्यांथी कोई संत मळे कोई महापुरुष मळे कोई कथाकार मळे दरेक संप्रदाय में गयो छूं दरेक जग्याए ज्यां धर्म थतो होय त्यां कोई जग्या में नथी छोड़ी। पण साहेब नक्की करेलू मारा पुस्तकों वाँचू ने कॉलेजना पुस्तकों एमां ऊपर मारुं गीतानुं पुस्तक होय अने भगवद गीतानुं पुस्तक पहला बे चार अध्याय वाँचू पछी ज वाँचवानुं शुरू करूँ। મને માનો તો એક વ્યસન થઈ ગયું હતું ભગવદ્ ગીતાનું અને એના ચિંતનમાં રાતોની રાતો જતી રહે। જે વાંચ્યું હોય ને કલાક વાંચ્યું હોય એનું દસ દસ કલાક સુધી અંદર ચિંતન થાય શું છે કર્મ કેવી રીતે બંધાય પાપ પુણ્ય એટલે શું શા માટે મારે દુઃખ નથી જોઈતું તો એ મારી સામે દુઃખ આવે છે મૃત્યુ પછી આત્માનું શું થતું હશે આ બધા પ્રશ્નોના જવાબ મને સાહેબ ભગવદ્ ગીતામાંથી મળી ગયા। અનંત અવતારની જે ભાવના હતી એ ભાવનાની પૂર્ણાહુતિ આ ભાવમાં થઈ। સાહેબ એ થતાં થતાં ચાલીસ વર્ષ નીકળી ગયા પાંત્રીસ ચાલીસ વર્ષ પણ સત્તર વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા હાથમાં આવી અને ચિંતન એટલું બધું વધી ગયું કે બાવીસ વર્ષની ઉંમરે વૈરાગ ઊભો થયો અને એવો વૈરાગ ઊભો થયો આ સંસાર અસાર લાગવા માંડ્યો શું કરવાનું લગ્ન કરી આ ધન વૈભવ પૈસા કમાઈ અંતે તો બધું છોડીને જવાનું છે એક દાડો પત્ની બાળકો મા બાપ બધું છોડીને જવાનું છે સત્તા સંપત્તિ સંબંધો આ ધન બધું છોડીને જવાનું છે તો લાવ ચિત્ત નાચો હટ્યું એમાંથી આશક્તિ છૂટી ગઈ અને એક દિવસે બપોરે સાહેબ બાવીસ વર્ષની ઉંમરે નીકળી ગયો પાવાગઢના જંગલમાં ગુફામાં જઈને બેઠો રાતના આઠ વાગ્યા આઠ વાગ્યા અંદરથી અવાજ આવે એ જ્ઞાન ઊભું થયું જે જ્ઞાન પડેલું હતું એ પડેલું જ્ઞાન ઊભું થયું ને અંદરથી અવાજ આવ્યો કે સોનાના સિંહાસન પર બેસવાવાળો જનક જેને પત્ની હતી જેને બાળકો હતા જેને વૈભવ હતો જેને મા બાપ હતા એ જનક જો સંસારમાં રહી પત્ની બાળકો સાથે પદને પામી શકતા હોય મુક્તિને પામી શકતા હોય સનાતન સુખને પામી શકતા હોય જો જનક રાજાને ના નડે તો મને કેવી રીતે નડે યાર હા મારા ઘરવાળાની પરમિશન હોય મારા મા બાપની પરમિશન હોય અને હું જતો રહ્યો હોય તો એ વાત અલગ છે હસતા મોડે મને વિદાય આપી હોય તો એ વાત અલગ છે કયા વગર આવતો રહું મારા મા બાપે ભયંકર ગરીબી વેઠી છે સાહેબ ભયંકર ગરીબી અમે પણ રાતનું વધેલું બીજાના ઘરનું સવારે આપી જાય એ ખાધું છે એ ખાઈને પણ અમે સ્કૂલે ગયા છીએ સાહેબ આવી ગરીબી દિવાળી કરવા માટે અમારી પાસે પૈસા પણ ના હોય મારા મા બાપ પાસે આ પરિસ્થિતિમાં મોટો થયો મા બાપને એક ઈચ્છા હશે કે મારો દીકરો ભણશે અને કાલે અમારું સપનું પૂરું કરશે અને અંદરથી ત્યાં અવાજ આવ્યો કે જે મા બાપે આટલા ભયંકર દુઃખો વેઠી અને મોટો કર્યો અમને દીકરો કમાતો થશે ને સુખ મળશે એ મા બાપને છોડી અને હું સત્યની શોધ માટે નીકળી પડો જીવતા ભગવાનોને છોડી અને હું શ્રદ્ધાના ભગવાનને શોધવા નીકળું કંઈથી મળે મને અને ત્યારથી નક્કી કર્યું જનક રાજાને સંસાર ના નડ્યો હોય અર્જુનને ના નડ્યો હોય કૃષ્ણ ભગવાનને ના નડ્યો હોય તો મને કેવી રીતે મળે મને મારી મૂર્ખામી પર હસવું આવ્યું સાહેબ અને રાત્રે હું ઘરે પાછો આવી ગયો નક્કી કર્યું સંસારમાં રહી અને મારે જગત કલ્યાણ કરવું છે આ જ્ઞાન મેળવવું છે અને મેળવ્યા પછી હજારો લોકો આ જ્ઞાન લઈને રિલેક્સ થાય શાશ્વત અને સનાતન સુખને પામે એવી મારી ભાવના છે હતી છે અને છેલ્લા શ્વાસ સુધી આ જ ભાવના રહેશે કે આ જ્ઞાન બને એટલા લોકો જ્ઞાનને પામે શાશ્વત સુખને પામે
ज्ञान एटले मित्रों एज ज्ञान आज साहेब 40 वर्ष पछी कुदरती संकेत थी आ सोशल मीडिया ना माध्यम थी आ कुदरतना लाउड स्पीकर थी बोलाई रह्यू छे। साहेब मारू कर्तव्य कर्म कदाच छोड़ीने गयो होत मां बाप ने दुखी करी अने आ ज्ञान की अपेक्षा मैं राखी होत ने तो मने ना मळ्युं होत। मां बाप ने दुखी करीने भगवान ने शोधवा निकळो क्यारेय ना मळे, कोई संजोगों में ना मळे, उड़तो दोष लागे। एटले हूँ कहूँ छूँ के पत्नी बाळको स्त्री स्त्रीमां विषय नथी यार। दाखलो आपू, स्वामी विवेकानंद अमेरिका में गया, अमेरिका में एमनुं एक जाहिर प्रवचन हतुं एक हॉल में। प्रवचन पूरू थयुं, पूरू थतानी साथे एक अमेरिकानी एक युवती 22 वर्षनी युवती स्वामी विवेकानंद पासे आवे ने आईने एम कहेशे के मारी एक इच्छा छे अने इच्छा तमारे पूरी करवानी छे। त्यारे स्वामी विवेकानंदे कह्युं जरूर तमारी जे इच्छा होय हूँ तमारी इच्छा पूरी करीश। अने त्यारे 22 वर्षनी अंग्रेज युवतीए कह्युं के मारे तमारी साथे लग्न करवा छे। एकदम स्वामी विवेकानंद अद्धर थई गया, आसु मारी साथे लग्न, प्रयोजन शुं लग्न करवानुं, मारी साथे लग्न करवानुं कारण शुं। साहेब भावना बहु ऊंची हती दीकरीनी। ए छोकरीए कह्युं કે હું તમારી સાથે લગ્ન કરું અને લગ્ન કર્યા પછી આપણને જે બાળક થાય એ બાળક તમે જે સંસ્કૃતિનું કામ કરી રહ્યા છો ને એ સંસ્કૃતિનું કામ કરે મોટો થઈને એ 20-22 વર્ષનો તમારી જેટલી ઉંમરનો થાય એટલે તમારું કાર્ય આગળ ધપાવે અને વારસો જળવાઈ રહે એટલા માટે હું તમારી સાથે લગ્ન કરવા માગું છું અને એક એવા પતિ ની પત્નીનું અહોભાગ્ય મળે મને મળે અને આવો દીકરો સંસ્કૃતિનું કામ કરવાવાળો દીકરો મારા કુખે જન્મ લે એ ભાવના છે મારી, બહુ ઊંચી ભાવના હતી। પણ આ તો યાર સ્વામી વિવેકાનંદ હતા યાર, એટલે સ્વામી વિવેકાનંદે કહ્યું એ દીકરીને જરૂર તારી ભાવના 100% પૂરી થશે। આજે આપણે લગ્ન કરીએ, લગ્ન કર્યા પછી દીકરો થાય એ દીકરો 20-22 વર્ષનો થાય અને પછી તારું સપનું પૂરું થાય કે મારો દીકરો સંસ્કૃતિનું કામ કરે, તારે 22 વર્ષ સુધી રાહ જોવાની નથી। અત્યારે તું મને તારો દીકરો સમજી લે કે 22 વર્ષનો મારો દીકરો મારી સામે ઊભો છું, હે માં તું મારી માં છું અને હું તારો દીકરો છું, તારું સપના પૂરું કરવા માટે 22 વર્ષના રાહ નહીં જોવી પડે, અત્યારે તારું સપનું જો પૂરું થઈ ગયું। સાહેબ આ વાત સાંભળીને ત્યારે સાહેબ દીકરીએ સ્વામી વિવેકાનંદના પગ પકડી લીધા કે ધન્ય છે ભારતની સંસ્કૃતિને કે જે સંસ્કૃતિની અંદર પર સ્ત્રીને પણ માતા માનવાવાળા મહાપુરુષો જન્મ્યા છે। તુલસીદાસે એમને એમ નથી કહ્યું પરદન પથ્થર માનીએ પરસ્ત્રી માત સમાન, ઇતના કીજે હરિ ના મિલે તો તુલસી કટે જુબાન। આવા મહાપુરુષોવાળા દેશની અંદર જ્યારે 2 વર્ષની દીકરી અને 4 વર્ષની દીકરીઓ ઉપર સુરતમાં બળાત્કાર થાય ને ત્યારે પણ એમ થાય કઈ ગઈ આપણી સંસ્કૃતિ આ, કે જે પરસ્ત્રીને માત કહેતા હતા યાર, ખાસ ધ્યાનમાં રાખજો યાર। કોઈ પણ સ્ત્રીમાં વિષયના ભાવ જાગે પહેલા વિચાર કરજો કે આ જગ્યાએ મારી બહેન હોય કે મારી મા હોય અને મારી મા બહેન ઉપર કોઈ ખરાબ દ્રષ્ટિ કરે તો એ મને ગમે, આટલું વિચારજો। એ પણ કોઈકની બહેન છે, કોઈકની દીકરી છે, કોઈની મા છે, આટલો વિચાર ઊભો થશે ને સાહેબ કદાચ ખરાબ વિષયનો ભાવ જાગ્યો છે ને એ ભાવ પણ નીકળી જશે, 1000% નીકળી જશે। એટલે ખાસ ધ્યાનમાં રાખો મિત્રો, આવતીકાલે 28મો દિવસ છે અને જબરજસ્ત આવતીકાલનો એપિસોડ કોઈ પણ જોવાનું ચૂકતા નહીં,
જેને જેના ચરણ પકડવા માટે યાર ઋષિ મુનિઓ મોટા મોટા ભક્તોને સંતો તડપતા હોય એ ચૌદ લોકના નાથ જેના ચરણ પકડે યાર ને છતાંય એને ભગવાનની પાસે કંઈ ના માગ્યું ધન ધન એના નામને રે આવતીકાલે સાહેબ તમારી આંખો ભીણી થઈ જશે સાંભળ્યા પછી જોવાનું ચૂકતા નહીં આવતીકાલે સાંજે 7 વાગે મળીએ પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત